हरे राम 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 सीता राम 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 हरे राम राम राम। नमस्कार दोस्तों, तेज डिजिटल एजुकेशन में तमारू स्वागत छे। अपने प्रकरण 17 अने धोरण 7 नी अंदर अपने बात करवा जई रह्या छीए, संचार माध्यम अने जाहेरात। तो आपने खबर छे के मानवी एक विचारशील सामाजिक प्राणी छे। आ पृथ्वी पर मनुष्य ज एक एवं सामाजिक प्राणी छे जेने बुद्धि मळेली छे। मनुष्य भय शोक दुख आ बधानो अनुभव करे छे अने एने व्यक्त करवानो पण प्रयत्न करे छे। भय होय दुख होय सुख होय एनो आपणे बीजानी समक्ष व्यक्त करीए छीए अने પોતાનું સુખ બીજાને વેચીને સુખમાં વધારો કરે છે, દુઃખને વેચીને દુઃખને હળવું કરીએ છીએ। તો એક સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા સંદેશો મોકલવો અથવા બીજા સ્થળેથી સંદેશો પ્રાપ્ત કરવાની વિસ્તૃત જે વ્યવસ્થા છે એને સંચાર તંત્ર કહેવાય છે, એને સંદેશા વ્યવહાર કહેવાય છે। પહેલાના સમયમાં જે પ્રાચીન પરંપરાઓ હતી એની આપણે વાત કરીએ तो ढोल वगाड़ता, आग के धुमाड़ानो संकेत करता, गामनी अंदर ग्राम पंचायत होय एने आखा गामनी अंदर कोई जाहेरात करवी होय तो गामना चौकनी वच्चे ढोल वगाड़ता, लोकोने भेगा करी अने ए ग्राम पंचायतनो संदेशो आखा गामने आपता। पछी भारतीय सेनाना सैनिकों जंगलमां कोई फसायेला होय અને એને મદદની જરૂર હોય તો એ સ્મોક સિગ્નલ આપે છે, ધુમાડો કરે છે, જેથી બીજા સૈનિકો સુધી એનો સંદેશો પહોંચે છે। પછી આદિવાસી લોકો એના વિચિત્ર પ્રકારના અવાજો દ્વારા બૂમો પાડીને ચિત્ર અથવા સંકેતો દ્વારા એ માહિતીનું આદાન પ્રદાન કરતા હતા। એટલે આ ચિત્ર અને સંકેત એના દ્વારા જ ચિત્રલિપિનો વિકાસ થયો હશે। હું તમને વાત કરું મિત્રો, મોહેંજોદડો જે આપણી પ્રાચીન સંસ્કૃતિનું નગર મોહેંજોદડો ને હડપ્પા, એમાંથી 216 વર્ણની જે લિપિ એટલે કે મૂળાક્ષરો જે પ્રાપ્ત થયા છે એ સંપૂર્ણપણે ચિત્ર ઉપર આધારિત છે। એટલે પ્રાચીન સમયની અર્ધમાગધી ભાષા, પાલી ભાષા આ બધી ચિત્ર ઉપર આધારિત છે। કેટલીક વખત પ્રાણીઓને અને પક્ષીઓને પણ સંદેશો પહોંચાડવા માટે ઉપયોગમાં લેવાતો, રાજા મહારાજાઓના સમયમાં પક્ષીઓના પગે કોઈ નાનકડી ચિઠ્ઠી બાંધીને મોકલવામાં આવતું અને એ પિક્ચરોની અંદર પણ તમે જુઓ છો, બાહુબલીની અંદર। તો શરૂઆતની અંદર વાહન વ્યવહારના સાધનો જ એ સંદેશા વ્યવહારના સાધનો હતા। જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ પ્રિન્ટિંગ પ્રેસ, પોસ્ટ ઓફિસ, ટેલિફોન, મોબાઈલ ફોન, ફેક્સ, ઉપગ્રહો, ઇન્ટરનેટ આ બધી સગવડો વિકસતી ગઈ અને સંદેશા વ્યવહારની સેવા છે ખૂબ એટલે ખૂબ ઝડપી બની ગઈ। વર્તમાન સમયની અંદર વિજ્ઞાન અને ટેકનોલોજીનો જબરદસ્ત વિકાસ થયો છે અને એને કારણે સંદેશા વ્યવહારના સાધનોનો વિકાસ થયો ને આખી દુનિયા એક ગ્લોબલ વિલેજ બની ગઈ, એક નાનકડું ગામ બની ગયું છે, વિશ્વગ્રામ જેને કહેવાય। આજે વિડીયો કોલ દ્વારા તમે અમેરિકા, ઇંગ્લેન્ડ, જર્મની, જાપાન કે ન્યૂઝીલેન્ડની અંદર રહેનારા વ્યક્તિ સાથે પ્રત્યક્ષ વાત કરતા હોય એ રીતે વાત કરી શકીએ છીએ। તો આપણે પૃથ્વીની સપાટી ઉપર કે અવકાશમાં બનતી ઘટનાઓ જીવંત જોવા માટે સક્ષમ બન્યા છે, લાઈવ પ્રસારણ થાય છે, ક્રિકેટ મેચોનું, ફૂટબોલ મેચોનું લાઈવ પ્રસારણ થાય છે। એટલે આ દેશના આર્થિક, સામાજિક, રાજકીય અને સાંસ્કૃતિક વિકાસની સાથે સાથે સંદેશા વ્યવહારે રાષ્ટ્રીય એકતાને અખંડિતતા જાળવવા માટે મહત્વની ભૂમિકા ભજવે છે। જો પૂર આવવાનું હોય, દુષ્કાળ, ભૂકંપ, ચક્રવાત એટલે જેને વાવાઝોડું કહેવાય, ચક્રવાત એટલે ભારેથી અતિ ભારે વરસાદ હોય અને સુસવાટા મારતા પવનો ફૂંકાતા હોય તેને ચક્રવાત કહેવાય, સુનામી એટલે સમુદ્રના તળિયે ભૂકંપ થાય ને ઊંચા ઊંચા મોજા ઉછળે
અને સમુદ્ર કિનારાની મિલકતોનો સંપૂર્ણપણે નાશ થઈ જાય સુનામી છે। તો આવી કોઈ પણ કુદરતી કે માનવ સર્જિત આપત્તિઓ આવે ત્યારે વ્યવસ્થાપન કરવાનું હોય ત્યારે સંદેશાવ્યવહારની જરૂર પડે છે। થોડીક નાનકડી વાત ટપાલ પદ્ધતિની કરીએ કે પહેલાંના સમયમાં સાંકેતિક એટલે સંકેતો દ્વારા મૌખિક સંદેશાઓ મોકલવામાં આવતા, એક ગામથી બીજા ગામ સંદેશો પહોંચાડવાનો હોય તો મૌખિક કહી દેતા। એક વ્યક્તિ માનો કે ભેસાણથી દેવકી ગાલોર સુધી કોઈ વ્યક્તિ જતો હોય તો એને મૌખિક સંદેશો કહી દેતા કે ભાઈ એ ગામની અંદર આ અમારા સૌ મંદિર રહે છે, એને માહિતી આપી દેજો। પછી એમાંથી ટપાલ પ્રથા છે એ અસ્તિત્વમાં આવી છે। હવે ટપાલ પ્રથાનો જન્મ થયો અને આની અંદર દૂધિયા રંગનું જે દેખાય છે એ આંતરદેશીય કવર છે, બાકી અલગ અલગ પ્રકારની ટપાલો છે। 1854ની અંદર આધુનિક ટપાલ સેવાની શરૂઆત થઈ અને દૂર દૂર રહેતા પોતાના સગા સંબંધીઓ મિત્રો કે સરકારી કચેરીઓને લોકો પત્ર લખવા લાગ્યા, વેપારીઓ પણ પત્ર દ્વારા વેપાર કરવા લાગ્યા અને એની મદદથી દુનિયાના કોઈ પણ ખૂણામાં પત્ર મોકલી શકાય, ગ્રીટિંગ કાર્ડ મોકલી શકાય। દિવાળીનું ગ્રીટિંગ કાર્ડ તમને બતાવેલું છે। આ બધી અલગ અલગ પ્રકારની ટપાલો છે, આવી ટપાલો લખવામાં આવતી। તો આપણે ખૂબ જ સસ્તા દરે આંતરદેશીય પત્ર કે પરબડીઓ મોકલી શકીએ, પરબીડીઓ એટલે અંદર કોઈ નાનકડો સંદેશો લખીને મોકલવાનો હોય, કવરની અંદર મોકલવાનું હોય અને થોડા સમયમાં આપણે એનો જવાબ પરત મેળવી શકીએ છીએ। ઘણી વખત રજિસ્ટર એડી કરવામાં આવે છે તો એના માટે પોસ્ટ ઓફિસે જવું પડે, રજિસ્ટર એડી એટલે એમાં પોસ્ટ ઓફિસને એડવાન્સ પૈસા ચૂકવવા પડે એટલે ટપાલ છે ઝડપથી પહોંચી જાય છે। મની ઓર્ડર એટલે એક શહેરમાંથી બીજા શહેરમાં પૈસા મોકલવા હોય તો એના માટે મની ઓર્ડરનું ફોર્મ ભરવું પડે અને વસ્તુઓ છે પાર્સલ દ્વારા પણ મોકલાવી શકીએ છીએ। પછી ટેલિગ્રામની શરૂઆત થઈ 1850ની અંદર અને ભારતમાં સૌપ્રથમ ટેલિગ્રામ સેવા કોલકાતા અને ડાયમંડ હાર્બર આ બે શહેરો વચ્ચે શરૂ થઈ। યાદ રાખજો, કોલકાતા અને ડાયમંડ હાર્બર ટેલિગ્રામ દ્વારા નાના નાના સંદેશાઓને એક સ્થળેથી ઝડપથી બીજા સ્થળે પહોંચાડી શકાય। ટેલિગ્રામનું નાનકડું ઉદાહરણ આપ્યું છે, 3-4 લીટીનો નાનકડો સંદેશો એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડવો હોય તો ટેલિગ્રામથી પહોંચાડી શકાય। એમાં પણ પાછી એક્સપ્રેસ તારની સુવિધા આવી એટલે એનો ખર્ચો થોડો વધારે થતો, પણ ફાયદો એ હતો કે સામેના વ્યક્તિને ઝડપથી સંદેશો મળી જતો। પણ હવે ભારતમાં સુવિધા 13 જુલાઈ 2003 સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે। ત્યાર પછી વાત કરીએ પુસ્તકો, જ્ઞાનનો ભંડાર, એક પેઢીનું જ્ઞાન, એના વિચાર, એની સિદ્ધિઓ બીજી પેઢી સુધી પહોંચાડવામાં સફળ રહ્યા છે આ પુસ્તકો। પુસ્તકો છે જ્ઞાન અને માહિતીનો પ્રચાર કરે છે। હાલના સમયમાં વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાંથી પાસ થવું હોય, પીએસઆઈની પરીક્ષાઓ હોય, નાયબ મામલતદારની પરીક્ષાઓ હોય, આવી બધી જીપીએસસી કે યુપીએસસીની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાંથી પાસ થવું હોય તો પુસ્તકો વાંચવા પડે છે। અને હવે તો ઈ બુકનું ચલણ વધી ગયું છે, ઇન્ટરનેટ ઉપર જ બધા પુસ્તકો મળે છે, પછી આ વર્તમાનપત્રો એટલે જેને છાપા કહેવાય, દુનિયાના કોઈ પણ ખૂણે બનતી ઘટનાઓ એ છાપાની અંદર આવે જ છે। એમાં જાહેરાત હોય, દુઃખદ નોંધ હોય, કોઈનું અવસાન થયું હોય તો એની જાહેરાત હોય, આજનું ભવિષ્ય, પંચાંગ, આજનો વિશેષ દિન, તિથિ કઈ છે, ચોઘડિયું કયું છે, આ બધી જાણકારી, આ બધી માહિતી વર્તમાનપત્રોમાંથી લોકોને મળે છે। અને એમાં પાછા બે પ્રકાર હોય, દૈનિક પત્રો અને સામયિક। સામયિક એટલે મેગેઝિન, જે અઠવાડિયે 15 દિવસે છાપવામાં આવતું હોય છે એને સામયિક કહેવાય છે। પછી રેડિયો,
श्राव्य प्रकारनो संचार माध्यम, श्राव्य एटले सांभळी शकाय एवो संचार माध्यम। रेडिया उपर पण अनेक प्रकारना कार्यक्रमो आवता होय छे। रेडियो एटले आकाशवाणी कहेवाय एने, आकाशवाणी वडोदरा, आकाशवाणी राजकोट ए रेडियो स्टेशनोना नाम छे। एनी उपर संगीत, लोकगीत, फिल्मी गीतो, परिसंवाद, रमतगमत, समाचार, नाटको, हवामान समाचार, खोवायेली व्यक्तिनी जाहेरात, भजन, वार्ता, आवा अनेक प्रकारना कार्यक्रमो रेडियो पर आवता होय छे। मित्रों, अमे नाना हता त्यारे आकाशवाणी राजकोट उपर जीतरा बाबानी वार्ता खूब सांभळता। अने मित्रों, तमे जे अत्यारे क्रिकेट मैच टीवीना पड़दा उपर मोबाइलनी अंदर लाइव जुओ छो, ए अमे रेडिया उपर एनी कॉमेंट्री सांभळता, एनी मजा कंईक अलग हती। तो रेडियानो पण घणो बधो महत्व छे। वरसाद, पूर, चक्रवात जेवी संकट समयनी आपत्तिओनी जाण पर रेडिया उपर करवामां आवे छे। हवे तो मोबाइलनी अंदर पण रेडियानी सुविधा उपलब्ध छे। तो रेडियानी शोध 1895 अंदर थई इटालीना मार्कोनी नामना व्यक्तिए रेडियानी शोध करी। अने आकाशवाणीनो सौ प्रथम केन्द्र इंग्लेंडनी अंदर स्थापवामां आव्युं। पछी भारतमा मुंबई अने कोलकाता वच्चे खानगी कंपनी एटले के प्राइवेट कंपनीए ट्रांसमीटर द्वारा माहिती प्रसारणनी शरूआत करी। पछी 1930 अंदर मुंबई अने कोलकाता खाते ट्रांसमीटरो जे हता प्राइवेट कंपनीए स्थापेला, ए सरकारे पोताना हस्तक लई लीधा अने एनुं नाम राख्युं इंडियन ब्रॉडकास्टिंग सर्विस। पछी 1957 फरी पाछो एनुं नाम बदली अने आकाशवाणी राखवामां आव्युं। तो हवे प्रसार भारती ए भारतनो जाहेर प्रसारण करता स्वतंत्र कॉर्पोरेशन छे। एनी स्थापना 23/11/1997 करवामां आवी अने आजे ऑल इंडिया रेडियो अने दूरदर्शन नेटवर्कनी सेवा प्रसार भारती द्वारा पूरी पाड़वामां आवे छे। हालमां एफएम रेडियोनुं प्रसारण पण थई रह्युं छे। एटले रेडियो द्वारा पण दूर दूरना स्थळो सुधी समाचारो पहोंचता होय छे। खास करीने भारतीय सेना, એ લોકો માટે રેડિયા છે એ હજી આશીર્વાદરૂપ છે। અને સિનેમા, મિત્રો, કોને શોખ ન હોય, સિનેમા પણ શિક્ષણ અને મનોરંજનનું સૌથી લોકપ્રિય સાધન, લોકોના મન ઉપર સૌથી વધારે અસર થાય। અનેક પ્રકારના પિક્ચરો, મિત્રો, તમે જુઓ છો, એની અંદર સામાજિક સાંસ્કૃતિક બાબતોનું શિક્ષણ પણ આપવામાં આવે છે। અને ફિલ્મો જોઈ જોઈને લોકોના વિચારો બદલાયા છે, જીવન જીવવાની પદ્ધતિ બદલાઈ છે, રહેણી કહેણીમાં પરિવર્તન આવ્યું છે, રીતરિવાજો, માન્યતાઓ, અંધશ્રદ્ધાઓ, વહેમો, ઘણી બધી બાબતોની અંદર પરિવર્તન આવ્યું છે। સિનેમાની અસર લોકોના મન ઉપર જબરદસ્ત થતી હોય છે। ઘણા બધા પિક્ચરોમાંથી લોકોને સારી સારી બાબતો શીખવા મળતી હોય છે। આખા વિશ્વની અંદર સૌથી વધારે ચલચિત્રો ભારતમાં બને છે। ટેલિવિઝન જોઈ શકાય, સાંભળી શકાય એવું માધ્યમ, લગભગ બધાના ઘરની અંદર ટીવી તો હોય જ છે। એમાં સમાચાર, ફિલ્મો, સિરિયલો, શૈક્ષણિક કાર્યક્રમોની રજૂઆત થાય છે। હવે તો એમાં લાઈવ પ્રસારણ પણ થાય છે। ટીવીની શોધ જ્હોન લોગી બાયર્ડ દ્વારા કરવામાં આવી। સૌ પ્રથમ ટેલિવિઝન પ્રસારણ કેન્દ્રનો પ્રારંભ 15 સપ્ટેમ્બર 1959 દિલ્હી ખાતે પાયલોટ પ્રોજેક્ટ એટલે પ્રારંભિક પ્રોજેક્ટ તરીકે શરૂઆત થઈ। પછી બીજું ટેલિવિઝન પ્રસારણ કેન્દ્રની શરૂઆત 1972 મુંબઈની અંદર થઈ। 1976 દૂરદર્શન અસ્તિત્વમાં આવ્યું, ઓલ ઇન્ડિયા રેડિયોથી એને અલગ કરવામાં આવ્યું। 15 માર્ચ 1976 અમદાવાદ ખાતે ઇસરો એટલે કે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન દ્વારા પ્રસારણ કેન્દ્ર શરૂ થયું અને 2/10/1987 રોજ અમદાવાદ ડીડી ગિરનાર ચેનલ શરૂ થઈ અને જાન્યુઆરી મહિનાની 26/2000 ડીડી જ્ઞાન દર્શન નામની શૈક્ષણિક ચેનલ શરૂ કરવામાં આવી। તો પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર શિક્ષણ, આરોગ્ય, ખેતી આને લગતા ઘણા બધા કાર્યક્રમો અત્યારે દૂરદર્શન ઉપર આવે છે। વંદે ગુજરાત ચેનલ એ ગુજરાત સરકારની પોતાની ચેનલ છે, એની ઉપર પણ ઘણા બધા શૈક્ષણિક કાર્યક્રમોનું પ્રસારણ થાય છે। આ કોરોના કાળની અંદર
लगभग दरेक धोरणना शैक्षणिक कार्यक्रमों आ चेनलों पर बतावामां आव्या हता। पछी हवे मोबाइलनी तो शुं वात करवी, संचार माध्यमनुं हालनुं अगत्यनुं साधन एटले मोबाइल। एक एक घरनी अंदर चार चार पांच पांच मोबाइल छे, कोई पण व्यक्ति साथे गमे त्यारे वात थई शके छे। मोबाइल फोननी अंदर घड़ियाल छे, वीडियो प्लेयर, ऑडियो प्लेयर, वीडियो जोई शकीए छीए, गीत सांभळी शकीए छीए, मां टोर्च पण आवे छे, कैलेंडर छे, कैलक्युलेटर छे, मोबाइल अंदर रेडियोनी सुविधा छे। मोबाइल द्वारा रेलवे टिकिटनुं बुकिंग पण थाय छे, बस टिकिटनुं बुकिंग थाय छे, अने मोबाइल साथे जो इंटरनेट कनेक्शन होय तो घर बैठा आपणे बधी सगवड़ो भोगवी शकीए छीए। वेरा बिल भरी शकीए, लाइट बिल भरी शकीए, मोबाइलनो उपयोग घणो बधो छे।